हरिओम विद्यार्थी मित्रों, धोरण 10 विषय संस्कृत पद्य ते गीतामृतम्। કૃષ્ણ ભગવાને અર્જુનના સારથી બનેલા કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુન કૌરવ અને પાંડવોનું યુદ્ધ થાય છે ત્યારે કુરુક્ષેત્રમાં આવી અને પોતાના સ્વજનોને જોઈને એ અત્યારે ત્યાં ઊભી રહે છે અને એવું કહે છે કે મારા સ્વજનો છે, મારાથી એમની સામે યુદ્ધ થશે નહીં। એટલે એ વખતે જ્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને જે બોધ આપેલો, જે ઉપદેશ આપેલો, તે ભગવદ્ ગીતા તરીકે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે અને એના અમુક શ્લોકો અહીંયા લેવામાં। તો હવે ગીતામૃતમ એ શેમાંથી લેવામાં આવ્યું છે? તો મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતાના 20મા પર્વનો એક ભાગ છે, એટલે એમાંથી લેવામાં આવ્યું છે। તેમાં કુલ 18 અધ્યાયો અને 700 શ્લોકો છે। એટલે આપણે પરીક્ષામાં એક એક વાક્યમાં પૂછાય એટલે આ બધું ધ્યાન રાખવાનું। હવે આપણે શ્લોક નંબર 1-4 શબ્દાર્થને અનુવાદ જોઈ ગયા હતા। તો હવે શ્લોક નંબર 1-4ના ફરી પર અનુવાદ કરી દો, ફરી એકવાર રિવિઝન કરી અને આગળ પણ આપણે જોઈએ। પછી ન જાય તેમ રીય તેવા કદાચ ન હોય મૂળવા કવિતા વા ન પૂર્યો અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીર। આ આત્મા કદી જન્મતો નથી કે કદી મરતો પણ નથી। આ થઈને ફરી થશે કે ફરી થવાનું છે એવું પણ નથી। આ સનાતન પુરાણ વચનમાં સદા રહેનારું શરીર હણાઈ જતા હણાતો નથી। શ્લોક નંબર 2 જન્મેલાનું ખરેખર મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે, તેથી ટાળી ન શકાય તેવી બાબતમાં તારે શોક ન કરો। શ્લોક નંબર 3 કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં, તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં, કર્મ ન કરવામાં તારો સંગ ન થાવ। એ શ્લોક નંબર 4 શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સહેતે ઇન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિ શાંતિ ચિરેણ અધિગચ્છતે। શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે, સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબૂમાં છે તે જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં પરમ શાંતિ મેળવે છે। હવે આપણે જોઈએ શ્લોક નંબર 5 હવે જો શ્લોક નંબર 2 અને 3 એ બંને સંસ્કૃતમાં તૈયાર કરવાના છે। શ્લોક બુદ્ધિમાં પૂછાય છે શ્લોક નંબર 2, 3 અને 6 આ ત્રણેય શ્લોકો શ્લોક બુદ્ધિમાં પૂછાય છે, એટલે આપણે અનુવાદની જોડે આ ત્રણેય શ્લોકોનું સંસ્કૃત પણ કરવાનું છે। હવે શ્લોક નંબર 5 ચતુર વિદ્યા ભજંતે માં જેના સુકૃતિ અર્જુન આર્તા જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની જ ભરત વર્ષ। ચતુર્વિદ્યા એટલે 4 પ્રકારની વિદ્યા, ભજંતે એટલે ભજે છે, જેના એટલે સુકૃતિ, સુકૃતિ એટલે સદાચારી સારા કર્મ કરનાર, અને અર્જુન એટલે અર્જુન, આર્તો એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા, જ્ઞાની એટલે જ્ઞાની, અને ભરત વર્ષ એટલે એને સંબોધન કર્યું છે કે એ ભરતના કુળમાં જન્મેલો હતો, અર્જુન કોના કુળમાં જન્મેલો હતો, ભરતના, એટલે ભરત વર્ષ, એ ભરતવંશી રાજા, એવું સંબોધન માટે આ શબ્દ વાપર્યો છે। તો હે અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા,
ચાર પ્રકારના સદાચારી માણસો મને વજે છે, માં એટલે મને ચાર પ્રકારના સદાચારી માણસો મને વજે છે, દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. કયા ચાર પ્રકારના માણસો ભગવાન કહે છે, કયા ચાર પ્રકારના માણસો મને ભજે છે? તો એક તો દુઃખી, જેને દુઃખ હોય આપણે દુઃખમાં જ ભગવાનને યાદ કરીએ, કરીએ છીએ ને, તો દુઃખ પડે એટલે ભગવાનની પાસે દોડી જઈએ એટલે દુઃખી. પછી જિજ્ઞાસુ, જેને કંઈક મેળવવું છે એને કંઈક પ્રાપ્ત કરવું છે એ જિજ્ઞાસુ. પછી અર્થાર્થી, અર્થાર્થી એટલે સંસારના પદાર્થોની કામના ધરાવતો. આપણે કંઈક ધનની ઈચ્છા હોય, ગમે તે કંઈક ઈચ્છા હોય આપણી, એ આપણી ઈચ્છા પૂરી કરવા માટે આપણે ભગવાનને ભજીએ છીએ અને બીજું જ્ઞાની. એટલે કે ભગવાન કહે છે આ ચાર પ્રકારના માણસો મને ભજે છે. આપણે કંઈક વાક્યમાં પૂછાય છે એટલે આપણે યાદ રાખવાનું કે કયા ચાર પ્રકારના માણસો ભગવાનને ભજે છે. તો દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. હવે આપણે પહેલાં આટલાના શબ્દાર્થ જોઈએ. પરંતુ
Joy.
ત્રિજતે ચયો અને જે પોતે પણ અને જે પોતે પણ અને જે પોતે પણ અન્યથી સંતાપ પામતો હતી અને થી સંતાપ પામતો હતી મુક્ત મુક્ત થયેલું મુક્તિ કર્યું મુક્ત થયેલું છૂટી ગયેલું
યસ્માનો ત્રીજો દી અહીંયા સંધિ જુદી પડશે તો યસ્માત વત્તા ન વત્તા ઉદ્વી જતે યસ્માત વત્તા ન વત્તા ઉદ્વી જતે તો લોકાન લોકાનો ઉદ્વી જતે અહીંયા પણ સંધિ જુદી પડશે તો લોકા તો વત્તા ન વત્તા ઉદ્વી જતે અને મુક્તો ય તો મુક્ત વત્તા ય આ થઈ શ્લોક નંબર 6 ની સંધિ તો જેનાથી કોઈ ઉદ્વેગ પામતો નથી અને જે પોતે પણ અન્યથી ઉદ્વેગ પામતો નથી જે હર્ષ અમર્ષ હોય અને ઉદ્વેગથી મુક્ત છે તે મને પ્રિય છે એટલે ભગવાનને કયો ભક્ત પ્રિય છે તો જો અનુવાદ તો કરી નાખીએ આપણે તૈયાર તો પાછળ બધું જ આપણને પ્રસન્ન જેવા બધા જ આવડી જાય હવે આપણે પાઠમાં આવતા પર્યાયવાચી શબ્દો જોઈએ શ્લોકોમાં આવતા આપણે સમાનાર્થી શબ્દોને જોઈએ પર્યાયવાચી શબ્દોને જોઈએ તો પહેલું છે સંગમ તો રાગ અથવા આસક્તિ રાગ અથવા આસક્તિ પછી પુરાણ તો પુરાતન તો પુરાતન નિત્ય તો શાશ્વત ધ્રુવ તો નિશ્ચિત ધ્રુવ સંગ તો રાગ આસક્તિ પુરાણ એટલે પુરાતન નિત્ય શાશ્વત ધ્રુવ એટલે નિશ્ચિત ભૂય પુનઃ સુકૃતિ તો સદાચારી પુણ્યશાળી વ્યાકુળતા
ને વિચાર વ્યાકુલતાને વિચાર હર્ષ હર્ષ એટલે આનંદ પછી આર્ત આર્ત તો દુઃખી પીડિત સુકૃતિ એ સદાચારી પુણ્યતા અમર્ષ એટલે ક્રોધ ઉદ્વેગ એ વ્યાકુળતા વિષાદ ત્રીજો શ્લોક તમારા એક્સરસાઇઝના શ્લોક પણ કરવામાં નથી બરાબર કર્મણે વાતિકા રસ્તે માં ફળેશું કદાચન માં કર્મ ફળ હેતુ ભૂ માતે સંગત કરવાની હવે આ તમારી એક્સરસાઇઝમાં શ્લોક પણ કરવામાં નથી પણ આપણે એને સંસ્કૃતમાં તો એ તૈયાર કરવાનો છે એટલે તમારે હવે હોમવર્કમાં 1-6 શ્લોકોનો અનુવાદ તૈયાર કરવાનો 1-6 શ્લોકોનો અનુવાદ તૈયાર કરવાનો અને બીજો ત્રીજો અને છઠ્ઠો શ્લોક સંસ્કૃતમાં તૈયાર કરો અને બીજું ધાતુ ઓળખાવો બરાબર અહીંયા જે શબ્દ આપો ધાતુ ઓળખાવો એનો તમારે ઓળખાવો ધાતુ ઓળખાવો કે તો ઘણી વાર શીખવાડ્યું છે તો વર્તમાન કાળ પહેલાં કાળ લખવાનું પદ લખવાનું પછી પુરુષ લખવાનું અને છેલ્લે લખવાનું વચન એ રીતે તમારે એને ઓળખાવાના છે તો વજન દે વજનથી બરાબર દાખલા તરીકે જો ફરી એક વાર પણ શીખવાડું કે વજનથી અંતે છે મારે બરાબર તો એ જોવાનું પહેલાં તો વર્તમાન કાળમાં આવે ને એ વયમાં એસે રીતે ત્રી તે રીતે અંતે તો વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ બહુ વચન એ રીતે અહીંયા તમારે આગળ લખવાનું પછી અન્યથી ગચ્છતિ પછી નૃત્ય નૃત્ય જો હવે આ તમારા શબ્દ ઓળખાવાના છે કે કઈ રીતે છે દાખલા તરીકે નૃત્ય લઈએ તો નૃત્યમાં શું આવશે તો આજ્ઞાત પરસ્મે પદ મધ્યમ પુરુષ એક વચન કારણ કે આજ્ઞાત મધ્યમ આજ્ઞાત પરસ્મે પદ મધ્યમ પુરુષ એક વચનમાં કોઈ પ્રત્યય છે નહીં એટલે નિપુણ પુરુષ શબ્દ આવશે એટલે તમારે અહીંયા લખવાનું આજ્ઞાત પરસ્મે પદ મધ્યમ પુરુષ એક વચન આ રીતે આ ધાતુરૂપો તમારે ઓળખાવાના છે એટલે હોમવર્કમાં ધાતુરૂપ ઓળખાવો અને 1-6 શ્લોકોનું અનુવાદ અને બીજો ત્રીજો અને છઠ્ઠો શ્લોક પૂર્ણ સંસ્કૃતમાં તૈયાર કરવાનો છે